સમજીએ હાસ્ય યોગ એકદા ચૌદ વયમ એક વાર ચૌદ વયમ ચૌદ
છે લુંઠાના કરોતી, બરોબર? એ શું કરે છે? વિત્તકોષી. વિત્તકોષ એટલે શું? તો વિત્તકોષ એટલે બેંક. ચોર હંમેશા ચોરી જ કરે. તો અહીંયા એક વાર દ્વયમ એટલે બે અને ચોર એટલે ચાર. ચોર દ્વયમ છે, બરોબર? એટલે બે ચોર છે. બે ચોર બેંક લૂંઠાણ એટલે લૂંટે, ખરોતી એટલે છે. એક વાર બે ચોર બેંક લૂંટે છે. બહુની રૂપિયા કાઢી પ્રાપ્ત નથી. બેંક લૂંટે એટલે ત્યાં ત્યાં તો ઘણા બધા રૂપિયા હોય, એટલે એને ઘણા બધા રૂપિયા પ્રાપ્ત થાય છે. ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતી. ઘરમાં આવી અને તે શું કરે છે? એ લોકોએ રૂપિયા ચોરી લીધા અને ઘરે આવી અને બીજા વાતચીત કરે છે. પ્રથમ ચોર પહેલો ચોર શું કહે છે? પ્રિયત ધનમ પ્રાપ્તમ કસ્ય જ્ઞાનાર્થે દહ પ્રણામ કરોતિ. આપણને એટલું ધન પ્રાપ્ત થયું છે એટલે કે તે પૈસાની ગણતરી આપણે કરી લીધી. દ્વિતીય ચોર કહે છે વ્યર્થ શ્રમ માં કરો તું, ખોટી મહેનત ના કરીશ. સ્વ હોય કે આવતીકાલે વર્તમાન કરીએ વાર્તા વાર્તા આ કરી આ કરી આગળ નિશ્યતિ એવો. આવતીકાલે વર્તમાનપત્ર વર્તમાનપત્ર એટલે સમાચાર પત્રમાં બધું આવી જ જશે કે આપણે બધું ચોરી કરી. તત્વગણનામાં જ્ઞાન હોઈ શકે તેથી આપણને જણાઈ જશે, જાણ થઈ જશે કે આપણે ચોરી કરી. એટલે એવું હોય કે તમે કેટલી ચોરી કરી એટલા જ રૂપિયા લખે છે ને જોક્સ. હવે આગળ એક સંભુનાથ છે અને રમાનાથ બંને ભાઈબંધ છે. હવે શંભુનાથ ને રમાનાથ બંનેની અહીંયા વાતચીત સમજાવવામાં આવી છે. વૃદ્ધ શંભુનાથ છે. વૃદ્ધ શંભુનાથ કહે છે મહો પત્ની મહો ભોજનસ્ય પશ્ચાત એવમ ભોજનમ કરોતિ. મારી પત્ની મારા ભોજન પશ્ચાત મહો ભોજન પશ્ચાત એટલે મારા જમ્યા પછી જ ભોજનમ કરોતિ એટલે ભોજન કરે છે. રમાનાથ ભગવાનની પત્નીના સહ ભોજનમ ન કરોતિ. ભગવાન
Thank you.
આવતીકાલે છાપામાં આવી જશે.
विद्यार्थी मित्रों समाचार आगर आगमिष्यति एव आवशे छे आगमिष्यति एव એટલે આવશે જ બરોબર તત એટલે તેથી તત હોય એટલે તેથી ગણના જ્ઞાનમ ભવિષ્યતિ ગણતરીનું જ્ઞાન થઈ જશે ગણના જ્ઞાનમ એટલે આપણને ગણતરીનું જ્ઞાન થઈ જશે ભવિષ્યતિ થઈ જશે Thank you.